એક મોબાઈલે તમારા જીવનમાંથી 5 વસ્તુને રવાના કરીશ, બગાડી નાખીશ. બસ આજે આ 5 ટોપિક બરાબર યાદ રાખજો. એક મોબાઈલે તમારા જીવનમાંથી 5 વસ્તુને ખતમ કરી નાખી. નંબર 1, એક મોબાઈલ આવ્યું છે પછી તમારા રૂપિયા ચીકાર ગયા છે. સંપત્તિ ઉપર સૌથી પહેલો એટેક આ મોબાઈલે કર્યો છે. ભાઈ રૂપિયો, મોબાઈલ તો એક માધ્યમ છે, બરાબર છે? તો 1200 રૂપિયાનો પણ મોબાઈલ આવી શકે કે ન આવી શકે? કોમ્યુનિકેશન માટે છે ને, સાધન છે. અને 1.25 લાખ રૂપિયાનો પણ આવી શકે કે ના આવી શકે? કમ્પેરિઝન ચાલે છે. કોલેજમાં ગયા પછી એકબીજાના કમ્પેર થાય છે. ઓ એપલ નહીં, નોકિયા, સેમસંગ, વન પ્લસ, બોલો તો ખરા, રિયલમી, એમઆઈ, માઇક્રોમેક્સ, મોટોરોલા, ઓપ્પો, વિવો, તમે એકબીજાની સાથે કમ્પેર કરો છો. આજે મેં એક સમાચાર વાંચ્યા કે રશિયાની અંદર એક કંપનીએ લોન્ચ કર્યો છે મોબાઈલ જે 4.5 લાખ ડોલરનો છે. 3 કરોડ 71 લાખ. હું એનું કોઈ માર્કેટિંગ કરવા નથી આવ્યો. એક લિમ્બોર્જીની કાર આવી જાય એના કરતા વધારે રૂપિયાનો એક મોબાઈલ છે. તમે કહેશો મારા સેવામાં શું છે? ડાયમંડ થી જડેલો છે. એની પાછળ બેકપ્લેટમાં સરસ મજાનો નેકલેસનો પેન્ડન્ટ આવે ને, વ્હાઇટ ગોલ્ડ અને પ્લેટિનમનું પેન્ડન્ટ એની અંદર રાખેલું છે. અને આખા રશિયામાં હજી એના 3 જ પીસ છે. મારી પાસે એકે નથી આવ્યું. તમને પૂછું છું, આજ સુધીમાં કેટલા રૂપિયા તમારા મોબાઈલની પાછળ ગયા છે? ખોયા છે કે નથી ખોયા? જલ્દી બોલો, ખોયા? મમ્મી પપ્પાએ 10,000 નો અપાવ્યો હતો, 12,000 નો અપાવ્યો હતો, 15,000 નો અપાવ્યો હતો. જેના જેના એક વખત લાઈફમાં મોબાઈલ ખોવાયો હોય એ આંગળી ઊંચી કરો જલ્દી. હું કઈ અપાવવાનો નથી, હા, મૂકી દો. તમે વિચાર કરો, માર્કેટમાં એક મોબાઈલ આવ્યો નથી અને તમે લીધો નથી. 6 મહિના થાય અને જેવી રીતના કપડાં ચેન્જ કરો છો, એવા શ્રીમંત ઘરની અંદર તમે જન્મ્યા છો કે તમારો બાપ તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. પણ ક્યારેક ઘરે જઈને પપ્પાને પૂછજો, પપ્પા તમે અમારા માટે ક્યાંય દેવું તો નથી કર્યું ને? તમારા મા બાપને એમ છે, અમે અમારી લાઈફમાં જે નથી ભોગવી અમારા દીકરા દીકરીઓને અમારે આપવું છે. તમારો બાપ કદાચ દેવું કરતો હશે. એ કઈ રીતના રાત દિવસ મહેનત કરીને કેટલી જાતના ધંધા કરીને રૂપિયા ભેગા કરે છે અને તમે ડિમાન્ડ ઉપર ડિમાન્ડ, ડિમાન્ડ ઉપર ડિમાન્ડ. 10th માં 95-97 આવે મને એક્ટિવા જોઈશે, 12th માં આટલા આવે મને 4-વ્હીલર જોઈશે, અને CA માં જો હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી જાઉં મને સરસ મજાનો એપલનો આઈફોન તમારે અપાવવો પડશે. તમારી એટલી બધી ડિમાન્ડ? તમારા પપ્પા મમ્મીની સામે તમારે જોવાનું નહીં, એમને કયો ધંધો ચાલે છે, કઈ રીતે તમે તમારા રૂપિયાથી મોબાઈલ લાવતા હો? હું તમને કહું છું, લાવો, જરૂર જે મોબાઈલ લાવો એ લાવો. એક મોલમાં જાઉં છું, એક ભાઈ ગયા હતા એના દીકરા દીકરીને વાઈફને લઈને મોલની અંદર. પત્નીએ કીધું કે મને આઈપોડ જોઈએ છે, આઈપોડ અપાવ્યો. છોકરાએ કીધું મને આઈફોન જોઈએ છે, આઈફોન અપાવ્યો. દીકરીએ કીધું હું શું કામ બાકી રહેજો, આઈપેડ અપાવું, આઈપેડ અપાવ્યું. ત્રણે જણા એક એક સાધન લઈ લીધું. અને પછી જયારે મોલ માંથી નીચે ઉતરતા હતા, પપ્પા એક પ્લે કાર્ડ બધાને બતાવ્યું, આઈપેડ, યુ નો, આને આઈપોડ લીધો, આને આઈપેડ લીધો, આને આઈફોન લીધો, આઈપેડ. રૂપિયા કોને ચૂકવ્યા? મેચો.